नमस्कार विद्यार्थी मित्रों, सेंट झेवियर शाळाना ऑनलाइन क्लास में आप सर्वे नो हार्दिक स्वागत करूँ छू। तो विद्यार्थी मित्रों, आपणे लास्ट लेक्चर नी अंदर त्रण पॉइंट जे छे ए पूरा कर्या, जेमा त्यागपत्र, शेर वहेंचणी पत्र अने जे शेर वहेंचणी अंगेनी सेक्रेटरीनी जे फरजो छे ए छेले आ त्रणेय मुद्दा लास्ट लेक्चर में संपूर्ण कवर कर्या। एटले के आ चेप्टर नो जे अर्धो भाग जे शेर वहेंचणी नो भाग छे ए आपणे पूर्ण कर्यो छे, जे बहु महत्वनो भाग बने छे। कारण के शेर बहार पाड़वा अने शेर नी वहेंचणी करवी ए ज कंपनी माटे खूब अगत्यनो छे, अने एटले तमने आ पॉइंट जे छे ए घणो बधो विगतवार बतावेलो छे। तो आ अर्धो चेप्टर एम कही शकाय के पूर्ण थयो। हवे जे भाग बाकी छे એમાં શેર ને રિલેટેડ અને વહેંચણી થયા પછીના જે અમુક શબ્દો છે એવા શબ્દોની સમજ એ આ ચેપ્ટરમાં હવે બાકી છે, જેથી આજે આપણે આગળ વધીએ છીએ અને શરૂઆત કરીએ છીએ। તો અહીંયા આપણે જે શેર વહેંચણી અંગેની સેક્રેટરીની ફરજો જે પૂર્ણ કરી હતી એ પછી હવે આજે એક નવા શબ્દ સાથે, એટલે વહેંચણીનો ભાગ પૂરો થાય છે, હવે પછી જે એને રિલેટેડ બોલાતા બીજા શબ્દો છે એનેથી આપણે પરિચિત થઈએ છીએ, અને એ છે શેર હપ્તા। બરાબર, શેરના હપ્તાની વાત છે, અને આ જે શબ્દ છે એ મૂળ જ્યારે રોકાણકાર પૈસા રોકે છે, એટલે કે અરજદાર તરીકે એ કંપનીમાં રોકાણ કરે છે, ત્યારે બધે બધા પૈસા જે છે એ એક સાથે નથી રોકી દેતો, એટલે કે જેટલા શેરની અરજી કરી હોય એ સામે અમુક રકમ જે છે એ પહેલા ભરે છે, અને પછી કંપનીને જેમ જરૂર લાગે એમ કંપની બાકીની રકમ માટે જે છે એ શેર ધારકને કહેતી જાય છે કે હવે તમારે આ હપ્તો જે છે એ ભરવાનો છે। એટલે ટૂંકમાં કંપની મંગાવે ત્યારે એ રકમ એ ભરે છે। આ રીતે જે શેર ધારક પહેલા થોડા ઘણા પછી કંપની મંગાવે ત્યારે જે રકમ ભરે છે, આવા શબ્દમાં એને આપણે ઇન્સ્ટોલમેન્ટ એટલે કે હપ્તો કહીએ છીએ। આને શેર કોલ્સ પણ કહેવાય છે। એનું કારણ એ છે કે આ કંપની મંગાવે એટલે કંપની કે ત્યારે રોકાણકારે ભરવાના છે। કોલ્સ ઓન શેર અથવા શેર કોલ્સ એટલા માટે કે કહેવામાં આવે ત્યારે ભરવાના। બીજો શબ્દ ઇન્સ્ટોલમેન્ટ પણ છે, જે આપણે હપ્તા માટે બહુ જાણીતો શબ્દ છે, પણ અહીંયા એક બીજો એક શબ્દ પણ લખ્યો છે શેર કોલ્સ। બરાબર, શેર કોલ્સ એ સ્વરૂપે આ ખરીદવા માટે જે અરજદારે અરજી કરી છે એ મુજબ એની એક નક્કી રકમ એ ભરે છે, પણ બધે બધી અરજી સાથે પણ નથી ભરતા, અને કંપની નિયત કરેલી રકમ જ્યારે એની શેર મંજૂરી કરે એ પછી જ્યારે કંપનીને પૈસાની જરૂર હોય ત્યારે એ કંપની એને કહેશે કે તમે આ હપ્તો અત્યારે ભરી દો। આ રીતે જે રકમ મંગાવવામાં આવશે એ રકમને હપ્તા કહેવાય છે, પણ આની હજી પૂરેપૂરી જે એક વ્યાખ્યા છે એ તમને અહીંયા સ્પષ્ટ કરેલી છે કે શેર હપ્તો એટલે પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર પર બાકીની રકમ જે શેર ધારક પાસેથી મંગાવવામાં આવે તેને શેર હપ્તો કહે છે। વ્યાખ્યા આપેલી છે, તમારી ટેક્સ્ટબુકમાં ખાસ જોતા જજો અને ટીક કરતા જજો જે હું કહું છું એ, જેથી આપણે એની વ્યાખ્યાને એકદમ ઇઝીલી યાદ રાખી શકીએ। અહીંયા વાત કરી છે પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર પર બાકીની રકમ। વિદ્યાર્થી મિત્રો, જ્યારે પેપર કે તમે કોઈ ટેસ્ટ કે એવું લખતા હોય ત્યારે ઘણા બધા આ બાબતમાં ભૂલ કરી બેસે છે, અને અહીંયા જે શબ્દ વાપર્યો છે કે પૂરેપૂરા ભરપાઈ ન થયેલા, તો જે ન થયેલા છે એની બદલે ઘણા એ ન એ લખવાનું ભૂલી જાય છે। એનો અર્થ એવો થઈ જાય કે પૂરેપૂરા ભરપાઈ થયેલા, પૂર્ણ ભરપાઈ થયેલા શેર ઉપર કોઈ દિવસ હપ્તાની વાત આવતી જ નથી, કારણ કે ત્યાં તો અરજદારે પૂરેપૂરા પૈસા ભરી જ દીધા છે। એટલે આ એક અક્ષરમાં ઘણો બધો જે છે એ આનો અર્થ ફરી જાય છે, તો આવું ન થાય એટલે ખાસ યાદ રાખજો કે પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર પર બાકીની રકમ જે શેર ધારક પાસેથી મંગાવવામાં આવે છે એને શેર હપ્તો કહેવામાં આવે છે। બરાબર, આ નાની જેવી વાત છે, પણ આવી ભૂલને લીધે તમારો એક માર્ક સીધો ઉડી જશે, કારણ કે આનો અર્થ આખો ફરી જાય છે કે તમે પૂરેપૂરા ભરપાઈ થયા છે તો પણ હપ્તાની વાત કરો છો, જ્યારે પૂરેપૂરા નથી ભરપાઈ થયા એની પાસે જ હપ્તો મંગાવવાની છે। આ સ્વરૂપે કંપની જ્યારે કહેશે ત્યારે શેરધારક આ હપ્તો ભરવા માટે બંધાયેલો છે, એ સ્વરૂપે અહીંયા વાત કરી છે, એની વ્યાખ્યા થઈ।
નિયત કરેલ રકમ ભર્યા બાદ બાકી રહેતી રકમ એ ચૂકવવા માટે શેર ધારક બંધાયેલો છે. એટલે કે કંપનીએ જે હપ્તા આપ્યા છે એ મુજબ પહેલો હપ્તો એને ભર્યો તો બાકીના જે કઈ હપ્તા છે એ ભરવા માટે એ શેર ધારક કાયદેસર રીતે બંધાયેલો છે એવું કહી શકાય. એને ભરવા જ પડે છે, બરાબર. તો આ મુજબ આ રકમ એને ભરવી પડે એટલે કાયદેસર છે. જો એને આ રકમ જે ચૂકવવાની છે એ રકમ વ્યક્તિગત એની જવાબદારી હોય, એટલે વ્યક્તિગત એકલાય ખરીદ્યા હોય તો પણ હપ્તા ભરવાની એની જવાબદારી છે. અને જો એને સંયુક્ત રીતે, એટલે કે આપણને ખ્યાલ છે સંયુક્ત શેરધારક બે ત્રણ જણા ભેગા થઈ લીધા, તો પણ એ બધાની જવાબદારી અહીંયા ઉદ્ભવે છે. એમણે આ રકમ કંપનીને જે રીતે પણ ખરીદી હોય, કંપની જ્યારે રકમ મંગાવે ત્યારે એ ચૂકવવાની એમની જવાબદારી બને છે, ઉદ્ભવે છે. બરાબર. આ ખાસ અહીંયા કે કાયદેસર રીતે બંધાયેલો છે એ રકમ એને ભરવી જ પડે છે. વ્યક્તિગત હોય તો વ્યક્તિગત રીતે જવાબદારી છે, સંયુક્ત હોય તો સંયુક્ત જવાબદારી છે. પણ કંપની હપ્તો કે એટલે હપ્તો ભરવા માટે એ બંધાયેલો છે. બરાબર. આ રીતે જ્યારે કંપની કહેશે ત્યારે હપ્તો ભરવાની જે છે એની જવાબદારી છે. એ સ્વરૂપે આ વાત થઈ શેર હપ્તાની. શેર બહાર પડે ત્યારે એક સાથે રકમ કંપની ન માગે, પણ અત્યારે પહેલા જે છે અમુક રકમ લે પછી કે ત્યારે જે શેરધારકે ભરવા પડે એને હપ્તા કહેવાય છે. તો આ હપ્તાનો જે આખો પોઈન્ટ છે એને આપણે અત્યારે વિગતવાર સમજી રહ્યા છીએ. આની વ્યાખ્યા અને એની જે મહત્વની બાબતો જે તમને શરૂઆતમાં આપી છે એનાથી આપણે પરિચિત થયા. હવે કંપની આમાં પણ એક આખી કાર્યવાહી કરે છે, પણ આ કાર્યવાહી જોગવાઈઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, જે છે કંપની ધારાની જોગવાઈઓ. શેર હપ્તા અંગે કંપની ધારામાં ઘણી બધી જોગવાઈઓ જે છે એ આપેલી છે, અને કંપનીએ કંપનીના અધિકારીઓએ સેક્રેટરીએ આ બધી જોગવાઈઓને ધ્યાનમાં લઈ અને આખી હપ્તાની જે છે એ કાર્યવિધિ પાર પાડવાની છે, એટલે કે પૂર્ણ કરવાની છે. આ ચેપ્ટરમાં બે ત્રણ કાર્યવિધિ છે. એક તો આપણે આવી ગઈ શેર વહેંચણીની કાર્યવિધિ, હજી આની આવશે, હજી પણ બાકી છે. પણ આપણે અત્યારે પોઈન્ટ હપ્તાનો ચાલી રહ્યો છે, એટલે હપ્તાની કાર્યવિધિ સમજતા પહેલા કે એમાં કાંઈ ભૂલ ન થાય એટલા માટે પહેલા આ જોગવાઈઓ જે આપેલી છે એને એક પછી એક સમજીએ છીએ. તો અહીંયા વિવિધ જોગવાઈઓ શેર હપ્તા અંગેની કંપની માટે મુકાયેલી છે અને કંપની એનું પાલન કરવાનું છે, જેમાં એક પછી એક આપણે જોઈએ છીએ. પહેલી જે જોગવાઈ છે એ મુજબ શેર હપ્તા મંગાવવા અંગે નિયમનપત્રમાં જોગવાઈ હોવી જરૂરી છે. નિયમનપત્રમાં જોગવાઈ ને ધ્યાનમાં લઈ અને આ હપ્તો મંગાવવાનો છે. એટલે નિયમનપત્રમાં જો કંપની હપ્તો મંગાવવા માંગતી હોય તો પહેલા નિયમનપત્રની જોગવાઈ ધ્યાને લેવાની છે. ત્યાર પછી બીજી જોગવાઈ છે કે એક જ પ્રકારના શેરના બાકી હપ્તાની રકમ સમાન ધોરણે સરખી રકમ ન્યાયી રીતે ભેદભાવ વગર મંગાવી. એક જ પ્રકારના શેરની બાકી હપ્તાની રકમ, તમને ખ્યાલ છે કે શેરના પ્રકાર છે ઇક્વિટી અને પ્રેફરન્સની રીતે, અને એમાં પણ પાછા એના સબ પ્રકાર જે કહી શકાય કે ટાઈપ્સ છે, એ સ્વરૂપે જ્યારે રકમ મંગાવવાની હોય ત્યારે ખાસ આ નિયમ જોગવાઈને કંપનીએ સમજવાનો છે કે સમાન ધોરણે સરખી રકમ ન્યાયી રીતે ભેદભાવ વગર. એટલે કે જે હપ્તા જેની પાસે મંગાવવાના છે બધાની રકમ જે છે સરખી કોઈ પણ ભેદભાવ વગર એક તટસ્થતા પૂર્ણ મંગાવવી જોઈએ. કે આના 5,000 મંગાવ્યા, ઓલાના 3,000 ને આ ઓળખે છે એટલે એને આ વખતે માફ કર્યા, એવી રીતે નહીં. જેટલી રકમ મંગાવવાની છે એ બધાની સરખી જોવી જોઈએ, કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન રાખવો જોઈએ, એ રીતે મંગાવવાની છે. બરાબર. ત્યાર પછી એક જોગવાઈ છે કે હપ્તો મંગાવતા પહેલા સંચાલક મંડળની સભામાં હપ્તો મંગાવવા અંગેનો ઠરાવ પસાર કરવો. કોઈ પણ કાર્યવાહી જે કંપનીમાં ચાલુ હોય છે કે કંપની જે કઈ કાર્યવાહી કરે છે એ મુજબ આ બધી બાબતો સંચાલક મંડળની સભાના ઠરાવથી જ થાય છે. અહીંયા પણ કંપનીએ ખાસ ધ્યાન રાખવાનું છે કે હપ્તો મંગાવતા પહેલા ઠરાવ એ પસાર કરવો પડે છે. સંચાલકો મંજૂરી આપશે, ઠરાવ થશે, પછી હપ્તાની આખી જે કાર્યવાહી શરૂ કરવાની છે. બરાબર. તો એ પણ પાલન કરવાનું છે, ઠરાવ પસાર કરવો. ત્યાર પછી હપ્તા અંગેના માંગણી પત્રમાં જે કંપની જ્યારે કહે ત્યારે આપવાનું હોય છે એવું એક માંગણી પત્ર જે કંપની મોકલે છે, આનું બીજું નામ છે જે આગળની કાર્યવિધિમાં આવશે. પણ આવો જો પ્રશ્ન પૂછાય કે હપ્તાના માંગણી પત્રમાં શું વિગતો દર્શાવવામાં આવે છે તો શું દર્શાવવું જોઈએ, તો એ આ એનો જવાબ છે. માંગણી પત્રમાં હપ્તાની રકમ, બેંકનું નામ, મુદત અને તારીખ વગેરે દર્શાવતી.
આને માગણી પત્ર કહેવાય છે, કારણ કે કંપની માગણી કરે, માગે પછી ભરવાના છે. એટલે મેં કીધું કે આને શેર્સ કોલ પણ કહેવાય છે, કોલ્સ ઓન શેર પણ કહેવાય છે. કહેવામાં આવે ત્યારે ભરવાનું. તો એ માટે કંપની અરજદાર જે શેરધારક છે જેના પૈસા લેવાના છે હપ્તાના, એને કંપની એક પત્ર લખે છે જેને કહેવાય છે માગણી પત્ર. આ માગણી પત્રની અંદર ખાસ કરીને હપ્તાની રકમ, એટલે કેટલી રકમ ભરવાની છે, કઈ બેંકમાં એ હપ્તો ભરવાની, બેંકનું નામ, મુદત, તારીખ, આ બધી વિગતો દર્શાવવામાં આવશે માગણી પત્ર. બરાબર, તો આ જોગવાઈનું પાલન કરો કે માગણી પત્ર મોકલ્યા વગર સીધે સીધો હપ્તો માટે કહી શકાતું નથી કે હપ્તો ભરી દે, પહેલાં લખીને આપવું પડે છે. બીજું એક અજોગવાઈ છે કે શેર હપ્તા ન ભરાય ત્યાં સુધી શેરની ફેરબદલી અને સભ્યોનો મતાધિકાર અટકાવી શકાય છે. તો હપ્તા ભરવા માટે મેં કીધું એમ શેરધારક બંધાયેલો છે, એ વ્યક્તિગત હોય કે સંયુક્ત, એ પણ મેં તમને આગળ કીધું કે એને ભરવા પડે છે. જો એ હપ્તા ન ભરે તો એની જે શેરની ફેરબદલી છે, જે ટ્રાન્સફર કરવાનો જે હક ધરાવે છે, એ અને સભ્યોનો મતાધિકાર, એટલે કે એ શેરધારક કંપનીની મિટિંગમાં મત નથી આપી શકતો, આ બંને જે કાંઈ એના અધિકારો છે, હક છે, એ કંપની અટકાવી દે છે. જ્યાં સુધી હપ્તો નથી ભરતો ત્યાં સુધી એના શેર પર કોઈ ફેરબદલી નથી કરી શકાતા અને એને મત આપવાનો પણ અધિકાર નથી હોતો. બરાબર, તો આ બધું ધ્યાનમાં લઈ અને કંપની આખી હપ્તાની કાર્યવિધિ શરૂ કરવાની છે અને વ્યવસ્થિત રીતે પૂર્ણ પણ કરવાની છે, એટલે આ શેર હપ્તા અંગેની જોગવાઈ જરૂરી બને છે. ત્યાર પછી જે છઠ્ઠી જોગવાઈ છે, કે છે કે હપ્તાની મળેલી રકમ બેંકના બેંકમાં શેર હપ્તા ખાતું ખોલાવીને જમા કરવાની છે. જ્યારે પણ જે કોઈ હપ્તો આવે એ માટે પહેલાં એક ખાતું ખોલે છે જેનું નામ બને છે શેર હપ્તા ખાતું. આપણે શેર વહેંચણીની આખી કાર્યવિધિ જો એમાં પણ બેંકમાં ખાતું ખોલાવવાનું હતું, જે એસ્ક્રો બેંક એકાઉન્ટ ખુલે છે, જે અરજીના નાણાં આમાં જમા કરવા માટે છે. એવી જ રીતે જ્યારે હપ્તાના નાણાં આવશે, જે અરજદારો હપ્તાની રકમ ભરશે, એ માટે પણ એક ખાતું ખુલશે જેને શેર હપ્તા ખાતું કહેવાશે અને બધી રકમ આમાં જમા કરવાની છે. એટલે જોગવાઈ એવી છે કે આ ખાતું ખોલાયા વગર એ હપ્તાની રકમ જમા કરી શકાતી નથી, કોઈ પણ ગમે એ ખાતામાં નથી જમા લેવાની. બરાબર, ત્યાર પછી આ એક એમસીક્યુ વીએસક્યુ છે સાતમો, જે તમારો સ્વાધ્યાયનો પણ પ્રશ્ન છે, એટલે એમાં આવી જાય છે. બે હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો એક માસનો હોવો જોઈએ. બરાબર, આ એમસીક્યુ છે, વીએસક્યુ છે, એ રીતે યાદ રાખવાનું છે, પણ આ સ્વાધ્યાયના એમસીક્યુમાં છે જ તે. કોઈ પણ બે હપ્તા મંગાવતી વખતે એનો સમયગાળો ઓછામાં ઓછા એક માસનો, એટલે કે આજે એક હપ્તો મંગાવ્યો તો આજથી લઈને હવે બે દિવસ પછી, પાંચ દિવસ પછી એમ બીજો હપ્તો ન મંગાવી શકાય, મિનિમમ એક મહિનો એ તો મુદત વચ્ચે જે છે ગેપ હોવો જોઈએ, એથી વધારે રાખી શકાય. પણ એક મહિનામાં બીજી વાર જે છે પહેલા એક મહિનાની અંદર બીજો હપ્તો નથી મંગાવી શકાય. બરાબર, તો આ પણ એક જોગવાઈ છે કંપનીએ ખાસ સમજવાની. અને છેલ્લી જોગવાઈ છે કે હપ્તો સમયસર ન ભરાય તો કંપની કાયદા અનુસાર નક્કી કરેલા દરે વ્યાજ વસૂલ કરી શકે છે. તમને જે તારીખ આપી હોય તારીખે જો તમે હપ્તો નથી ભરતા તો કંપની એના ઉપર વ્યાજ લેશે. સંચાલકોને યોગ્ય લાગે તો આ વ્યાજ અંશતઃ કે સંપૂર્ણ માફ કરી શકે. જો વ્યાજ માફી એ થઈ શકે છે, બધી વ્યાજને માફ કરી શકાય અથવા અંશતઃ, પણ અહીંયા એવું ક્યાંય નથી લખ્યું કે હપ્તો માફ થાય છે. બરાબર, એટલે હપ્તો ભરવા માટે એટલે જ મેં કીધું કે એ બંધાયેલા છે. તો વ્યાજ માફી જો એમને લાગે તો એ માફ કરી શકે છે, પણ જો તમે સમયસર હપ્તો નથી ભરતા તો વ્યાજ પણ હપ્તાનું એ તમારે ભરવું પડે છે, એટલે કે જે રોકાણકાર છે. બરાબર, તો આ રીતે આઠ જોગવાઈઓ અલગ અલગ આપેલી છે. ફરીવાર આ બધા જે છે મોટા પ્રશ્નની રીતે જ તમને પૂછાઈ શકે. કંપની ધારાની જોગવાઈઓ 3 માર્ક 4 માર્ક આ તો 2 માર્કમાં પણ આવી શકે અને બીજા નાના નાના જે અમુક પ્રશ્નો છે. તો હપ્તા અંગેની જોગવાઈ શેમાં હોવી જોઈએ? નિયમન પત્રમાં. બરાબર, આવી રીતે પણ માગણી પત્રમાં શું વિગતો હોય છે, બે હપ્તા વચ્ચેનો સમયગાળો, વ્યાજ માફી કોણ કરી શકે છે, એ બધી બાબતો પણ એક પ્રશ્નની રીતે એ યાદ રાખવાની છે. બરાબર, તો આ થઈ આ ચેપ્ટરનો જે નવો પોઈન્ટ છે શેર હપ્તાનો એની વાત. હવે આ બધી જોગવાઈઓને વ્યવસ્થિત રીતે સમજ્યા પછી અને કંપની જો આ વ્યવસ્થિત રીતે જોગવાઈનું પાલન કરશે તો એને ધ્યાનમાં લઈને આખી કાર્યવિધિ જે છે એ પૂર્ણ થશે, જે તમારો નેક્સ્ટ પોઈન્ટ છે, શેર હપ્તો મંગાવવાની કાર્યવિધિ કે વિધિ. પણ એ બધી જોગવાઈને નું પાલન કરીને, જેમ શેર વહેંચણીમાં કાયદેસરના નિયંત્રણો હતા જેને ધ્યાનમાં લેવા જરૂરી હતા,
નહીતર એ અનિયમિત બની જતી હતી. એમ અહીંયા પણ હપ્તાની જો જોગવાઈનું પાલન ન થાય તો આખો શેર હપ્તાની કાર્યવિધિ જે છે એ માન્ય ગણાશે નહીં. એ માટે આખી તમને કાર્યવિધિ આપેલી છે જે કાનૂની જોગવાઈ અને નિયમનપત્રની જોગવાઈને અનુસરીને આ આખી કાર્યવાહી જે છે એ કંપની કરે છે અને જેની બાકી રકમ છે એની પાસેથી હપ્તો મંગાવી શકે છે. પણ આની માટે આ ચોક્કસ જે કાર્યવિધિ છે એનું પાલન થવું જોઈએ. તો આ કાર્યવિધિ તમને આપેલી છે, આપણે એક પછી એક એના પોઈન્ટને વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. શેર હપ્તા અંગેની કાર્યવિધિ જેમાં પહેલો પોઈન્ટ છે સંચાલક મંડળ શેર હપ્તા અંગેનો ઠરાવ, એટલે જે સંચાલક મંડળની સભામાં ઠરાવ કરવામાં આવશે. તો હમણાં જોગવાઈમાં પણ આપણે જોયું એ જ પોઈન્ટ અહીંયા છે કે હપ્તા અંગેનો ઠરાવ કરવો જોઈએ. ટેક્સ્ટબુકમાં ખાસ ધ્યાન આપજો, આપણે એક પછી એક પોઈન્ટને વિગતવાર સમજીએ છીએ. આ પોઈન્ટ એવું કહે છે કે સંચાલક મંડળની સભામાં અહીંયા જ્યારે શેર હપ્તો મંગાવવાની વાત આવે ત્યારે સેક્રેટરી જે છે સંચાલક મંડળની એક સભા બોલાવશે અને સભામાં એવી રજૂઆત કરશે કે હવે હપ્તો કંપનીને પૈસાની જરૂર છે કે હપ્તાની જરૂર છે, એટલે આપણે જાણ કરવી જોઈએ. પણ એ જાણ એ સીધે સીધી નથી કરી શકતો, એટલે પહેલાં એ સંચાલકોને પૂછે છે, એમની સભામાં એ નક્કી કરાવે છે અને ઠરાવ પસાર થાય છે. સંચાલકો પણ વાતચીત કરશે અને રજૂઆત કરી અને મંજૂરી આપશે, એટલે એ ઠરાવ બનશે જે સંચાલક મંડળની સભાનો ઠરાવ થશે. બરાબર, આ ઠરાવની અંદર ખાસ કરીને શું ઉલ્લેખ કરવાનો હોય ઠરાવની અંદર કે શેરદીઠ હપ્તાની રકમ અને ભરવાની છેલ્લી તારીખ, બરાબર, આ ખાસ ઠરાવમાં જણાવવામાં આવે છે કે કેટલી રકમ, કારણ કે એ નક્કી કરવું પડે ને કે અત્યારે કેટલી રકમ હપ્તાની મંગાવી છે અને એની છેલ્લી તારીખ કઈ રાખવી છે, એ બધું આ ઠરાવમાં સંચાલક મંડળની સભા દ્વારા નક્કી થાય છે, સંચાલકો નક્કી કરે છે. એ સ્વરૂપે આ થયું હપ્તા અંગેનો ઠરાવ, એટલે કે સંચાલકોએ મંજૂરી આપી દીધી કે હવે હપ્તો ઉઘરાવવાનો છે, આ ઠરાવ થઈ ગયો. તો હવે કાર્યવિધિ આગળ વધે છે અને નેક્સ્ટ પોઈન્ટ તરફ જાય છે, જે આવે છે સભ્યપત્રક બંધ રાખો. બરાબર, નેક્સ્ટ પોઈન્ટ છે તમારો સભ્યપત્રક બંધ રાખો. સભ્યપત્રક વિશે હવે તમે પરિચિત છો, કારણ કે સભ્યપદનું ચેપ્ટર આપણે ચાલી ગયું છે, જેમાં સભ્યનું નામ હોય છે એ સભ્યપત્રક કહેવાય છે. આ પોઈન્ટ એવું કહે છે કે આ સભ્યપત્રક, આ જે આખી હપ્તો ઉઘરાવવાની જે કાર્યવિધિ જે શરૂ થઈ છે એ સમય દરમિયાન એવા લોકોની યાદી તૈયાર કરાય છે કે જે લોકોના હપ્તા બાકી છે અથવા અત્યારે ઉઘરાવવાના છે, અને હપ્તાની નોટિસ તરીકે કહેવામાં આવશે. બરાબર, આ એક યાદી તૈયાર થાય છે. એ તૈયાર કરવા માટે બે પત્રક, સભ્યપત્રક અને ફેરબદલી પત્રક, આ બંને આ કાર્યવાહી અત્યારે કરવાની હોવાથી થોડા સમય માટે આ બંને પત્રકો બંધ રાખવામાં આવશે. એનું શું કારણ છે કે આ સમય દરમિયાન કોઈ પણ વ્યક્તિ પોતાના શેરની ફેરબદલી નથી કરી શકતા કે કોઈ પણ પોતાના શેરને જો વેચી દે, ફેરબદલી કરી દે, તો એનો અર્થ એવો હતો કે સભ્યપત્રકમાં પણ નામ ઉમેરવાનું, ફેરબદલી પત્રકમાં નામ ઉમેરવાનું, આ બધી કાર્યવાહી ઘણી બધી લાંબી થઈ જાય, એટલે કોઈ નવાઈ ન ખરીદી શકે. એટલે પણ આ સમય દરમિયાન સભ્યપત્રકને ફેરબદલી પત્રક બંધ જ રહે છે. એનો અર્થ એવો હતો કે કોઈ નવું નામ ઉમેરાશે નહીં, કોઈનું નાખવા કાઢી પણ નહીં નાખવામાં આવે. એ થોડો સમય જ હોય છે, જેવી યાદી તૈયાર થાય એટલે પાછું સભ્યપત્રક ખુલી જાય છે. પણ એનો સમયગાળો છે જે તમને આપ્યો છે કે સભ્યપત્રક અને ફેરબદલી પત્રક બંધ રાખવાના છે, એની 7 દિવસ અગાઉ વર્તમાન પત્રમાં નોટિસ દ્વારા જાહેર જે છે એ લોકોને પણ જાણ થાય છે કે આ બંને પત્રકો બંધ રહેશે, કારણ કે અત્યારે હપ્તાની કાર્યવાહી ચાલુ કરવાની છે. તો એ પણ એક પ્રશ્નની રીતે, એમસીક્યુ બીએસક્યુની રીતે રાખવાનું છે આપણે યાદ, કે સભ્યપત્રક અને ફેરબદલી પત્રક કેટલા દિવસ અગાઉ બંધ કરવામાં આવે છે, એની નોટિસ આપવામાં છે 7 દિવસ અગાઉ વર્તમાન પત્રમાં નોટિસ આપવામાં આવે છે, જણાવવામાં આવે છે કે આ આટલી તારીખથી બંધ રહેશે. એક દિવસ બે દિવસ જેટલો યાદી માટેનો સમય લાગે એ મુજબ એ બંધ રહેશે. આ સમય દરમિયાન આ બધી કાર્યવાહીમાં કંપનીએ ન કરવું પડે અને યાદી સરળતાથી તૈયાર થાય એટલે આ પત્રકો બંધ રખાય છે. બરાબર, ત્યાર પછી આગળ વધીએ છીએ. હવે પછી જે પોઈન્ટ આવે છે હપ્તાની યાદી તૈયાર કરવી, જે આગળ કીધું કે એક યાદી બનાવવી પડે ને, કારણ કે ઓલા બે પત્રકો બંધ કરી દીધા એટલે હવે ઝડપથી
જે લોકોના હપ્તા ઉઘરાવવાના છે એવા કોણ છે જેમના હપ્તા અત્યારે ઉઘરાવવા પડશે, તો એની યાદી એ તૈયાર કરવામાં આવે છે. અને આ યાદીમાં સમાવાતી જે અમુક વિગતો છે એ તમને આપેલી જ છે. તો આ જે યાદી સેક્રેટરી તૈયાર કરે છે એને કોલ લિસ્ટ, શેર હપ્તાની યાદી કહેવાય છે. કોલ લિસ્ટ, આ શેર કોલ છે ને એટલે કીધું કે આને કોલ લિસ્ટ કહેવાય છે, કે કહેશે એટલે હપ્તા ભરવાના છે. આ યાદીની અંદર કઈ વિગતોનો સમાવેશ થાય છે, તમને છ પોઈન્ટ આપ્યા છે. સભ્યનું નામ સરનામું, એટલે કે જે સભ્યનો હપ્તો ઉઘરાવવાનો છે એનું નામ સરનામું, મંગાવેલ સામે છે શેરની સંખ્યા, સભ્યનું નામ સરનામું, શેરની સંખ્યા કેટલા શેર એની પાસે છે, પછી મંગાવેલ હપ્તાની રકમ, હપ્તો કેટલો છે એ, અગાઉથી ચૂકવેલ હપ્તાની રકમ જો હોય તો, કદાચ એણે અગાઉથી પણ ચૂકવ્યો હોય હપ્તો તો એ હોય તો એ પણ બતાવે છે આ યાદીમાં તૈયાર કરાય છે. સભ્ય ચૂકવવાની થતી રકમ, અત્યારે ચૂકવવાની થતી કેટલી રકમ છે એ, હપ્તે હપ્તો ચૂકવવા માટેની નિયત તારીખ, દર કઈ તારીખે તમારે હપ્તો ચૂકવવાનો છે, આમાં એક તારીખ પણ આપવામાં આવે છે. તો આ બંને વસ્તુ, આ બધી બાબતોથી આખી જે છે એ યાદી જે છે એ તૈયાર થશે, અને આના અનુસંધાને આને હપ્તાની યાદી કહેવામાં આવશે. આપણે એક પ્રશ્ન છે કે હપ્તાની યાદીમાં કઈ વિગતોનો સમાવેશ થાય છે, બરાબર, એવી હપ્તાની યાદી એ અહીંયા તૈયાર કરવામાં આવે છે જેથી જાણ કરી શકાય. ત્યાર પછી આગળ વધીએ છીએ અને નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈએ છીએ, જે છે બેંકમાં જાણ કરવી. હવે હપ્તો તો કંપનીમાં જે છે આવવાનો છે, પણ હપ્તો ભરનાર જે છે તો અલગ અલગ શહેરોમાં રાજ્યોમાં છે, એટલે એ સીધો બેંક થ્રુ જ હપ્તો ભરશે. જેમ આસબા પદ્ધતિથી નવી અરજી થઈ શકે એમ હપ્તો પણ જે છે એ સીધો બેંકમાં જમા કરવાનો છે. એ સ્વરૂપે અહીંયા બેંકમાં શું જાણ કરવાની છે એ આખો પોઈન્ટ આપેલો છે. તો પહેલાં યાદી તૈયાર થઈ ગઈ, હવે સેક્રેટરી યાદીની એક નકલ એ પોતાની બેંકને મોકલી દેશે કે આટલા આટલા લોકો આજે ઉપરની હપ્તાની યાદી તૈયાર થઈ ને એ યાદીની એક નકલ બેંકને પણ મોકલશે, કારણ કે બેંકને ખબર પડે કે કોણ કોણ હપ્તા ભરવાના છે. બરાબર, ભરશે તો એ પોતાને શહેરમાંથી રાજ્યમાંથી તે જ્યાંથી ભરશે, પણ જમા તો આ બેંકમાં થવાના છે, આગળ શેર હપ્તા ખાતું કીધું એમ, એ મુજબ આ બેંકને પણ આ યાદી મોકલે છે અને જણાવે છે કે જે શેર હોલ્ડર છે એનો હપ્તો તમારે સ્વીકારવાનો છે જે ભરશે એ, અને એ માટે શેર હપ્તા ખાતે એને જમા લેવાનો છે જે કંપનીમાં એક નવું ખાતું ખુલ્યું હોય છે. આ હપ્તાની કામગીરી માટે જ આ ખાતું ખુલે છે, હપ્તાની કામગીરી પૂર્ણ થાય એટલે ખાતું પણ બંધ થઈ જાય છે. બરાબર, આ શેર હપ્તા ખાતું કહેવાશે. બેંકમાં કંપની પોતે જાણ કરે છે, એક યાદી મોકલે છે કે આટલા આટલા લોકોના હપ્તા આવશે જે આપણે જમા લેવાના છે, અને બધા હપ્તા ખાતામાં ઉમેરી દેવાના છે. એ રીતે આ પોઈન્ટ છે બેંકમાં જાણ કરવાનો. હવે કંપની બધી વ્યવસ્થા કરી લીધી આખી કાર્યવિધિની, કંપનીની હપ્તા ઉઘરાવવા માટેની, હવે આવે છે કે શેરધારક જેના હપ્તાની યાદી તૈયાર થઈ છે એવા લોકોને જાણ કરવી, એ છે હપ્તાની નોટિસ મોકલવી. બરાબર, આ પોઈન્ટ જુઓ, હપ્તાની નોટિસ યાદી તૈયાર થઈ ગઈ એ પછી હવે લોકોને પણ જાણ કરવી પડે કે જેના જેના હપ્તા બાકી છે એ માટે કંપની એક નોટિસ મોકલશે જેને હપ્તાની નોટિસ કહેવાય. હપ્તાની નોટિસની અહીંયા વ્યાખ્યા ખાસ આપેલી છે, એ પણ એક માસની યાદ રાખવાની છે. હપ્તાની યાદી તૈયાર થયા પછી તેના આધારે દરેક સભ્યને હપ્તા ભરવા અંગેની જાણ કરતો પત્ર રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. આ પત્રને હપ્તાની નોટિસ કહેવાય છે. આ પત્રને હપ્તાની નોટિસ કહેવાય છે. જાણ કરે ને કંપની, જે ઉપર માગણી પત્ર શબ્દ મેં તમને જોગવાઈમાં કીધો ને એ શબ્દ આ સાથે જ રિલેટેડ છે, કારણ કે માગણી પત્ર એટલે કંપનીએ માગણી કરી, એ હપ્તાની નોટિસ એનો બીજો શબ્દ, મેઇન શબ્દ હપ્તાની નોટિસ છે, એને માગણી પત્ર પણ કહેવાય છે. આ જ બધી વિગત એમાં પણ કહેવામાં આવશે કે જેમાં કેટલી હપ્તાની રકમ છે, ઉપર જે યાદી મુજબ છે એ મુજબ હપ્તાની રકમ, કઈ બેંકમાં ભરવાની છે, કેટલી મુદત, કઈ તારીખ, એ બધું હપ્તાની નોટિસ પણ રજિસ્ટર્ડ પોસ્ટથી એ મોકલાય છે. આ શબ્દને ખાસ વ્યાખ્યામાં લખવાનું છે. એક માર્કમાં પૂછાઈ શકે હપ્તાની નોટિસની વ્યાખ્યા આપો અથવા એટલે શું, કેનો અર્થ આપો વગેરે. બરાબર, રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા દરેક સભ્યને એક નોટિસ મોકલાય છે જેના જેના હપ્તા અત્યારે કંપનીએ લેવાના છે એવા દરેક શેરધારક,
કે તમારે હપ્તો ભરવાનો છે અને હપ્તાની નોટિસ કહેવાશે. તો આ હપ્તાની નોટિસ માટે આ નોટિસ ક્યારે મળી જવી જોઈએ? અહીંયા પણ પાછું એક બીજો એક એમસીક્યુ વીએસક્યુ ની રીતનો પ્રશ્ન છે કે આ નોટિસ કેટલા સમય અગાઉ મળવી જોઈએ? તો કે મુદ્દત અગાઉ 14 દિવસ પહેલા આ નોટિસ મળી જવી જોઈએ, એ રીતે મોકલી દેવાની વ્યવસ્થા કરવાની છે. એટલે કે હપ્તામાં નોટિસમાં તારીખ હોય છે કે આ તમારે આ તારીખે હપ્તો ભરવાનો છે, એ તમારી છેલ્લી કહો કે એ તારીખ અથવા એ પહેલા ભરી દેવાનું છે ટૂંકમાં. પણ એ જે છેલ્લી તારીખ છે, આગળ કીધું કે એક તારીખ આપવામાં આવે છે સભામાં ઠરાવ કરીએ ત્યારે, એની અંદર જે એક તારીખ આપી છે એ તારીખે સુધીમાં તો તમારે હપ્તો ભરી જ દેવાનો છે, એ છેલ્લી તારીખ છે. પણ આ નોટિસ જે મોકલવામાં આવે છે, જે લોકોએ હપ્તા ભરવા એને ઘરે જ આ નોટિસ આવે છે અને એ 14 દિવસ અગાઉ મળી જાય એ રીતે વહેલી મોકલી દેવામાં આવે છે. એટલે કે 2 સપ્તાહ, પણ આપણે 14 દિવસ જ યાદ રાખવાનું. આપતાની નોટિસમાં 2 શોર્ટ ક્વેશ્ચન્સ આવી જાય છે એમસીક્યુ રીતે, વીએસક્યુ ની રીતે. એક હપ્તાની નોટિસ અને કેટલા દિવસ અગાઉ મોકલવાની છે. જુઓ, કાર્યવિધિમાંથી પણ પ્રશ્નો જે છે, આખી કાર્યવિધિ તો પૂછાતી જ હોય, પણ આવી રીતે નાનો નાનો પ્રશ્ન પણ આપણે યાદ રાખવાના છે. એટલે જ મેં તમને પહેલા જ કીધું છે વિદ્યાર્થી મિત્રો કે આ ચેપ્ટર એમસીક્યુ વીએસક્યુ ની રીતે ઘણા બધા પ્રશ્નો આવે છે, લઈને આવે છે. બરાબર, તો આને ખાસ આ રીતે યાદ રાખીએ. હવે નોટિસ માટે જાહેર થઈ ગઈ, 14 દિવસ પહેલા મોકલાઈ ગઈ. હવે શેરધારકને ખબર પડી ગઈ કે મારે જે છે એ હપ્તો ભરવાનો છે, કારણ કે કંપનીએ નોટિસ મોકલી દીધી છે. એટલે હવે એ શેર હપ્તાની ચૂકવણી કરશે. ચૂકવણી કોણ કરે? જેના હપ્તા કંપનીએ કીધા છે કે ભાઈ તમારે હપ્તો ભરવાનો છે. એ શેરધારકને જ્યારે હપ્તાની હપ્તાપત્ર જે મળ્યું, જે તારીખથી 14 દિવસ અગાઉ, એને ખબર પડી ગઈ કે મારે હવે આ છેલ્લી તારીખ છે એ પહેલા અથવા એ તારીખ સુધીમાં પૈસા ભરી દેવાના છે, એ સ્વરૂપે હપ્તાની રકમ ચૂકવવા માટે પોતાની બેંકમાં જશે. બરાબર, બેંકમાં જશે એટલે બેંક ની પાસે તો એક યાદી છે જ તે. એ શું કરશે? તો કે જે ઓલા હપ્તો ભર્યો છે એ હપ્તો પોતે લઈ લેશે બેંક, અને એ વ્યક્તિને નોટિસ અને રસીદ શેર હોલ્ડરને પરત કરશે. જોઈ લેશે કે આ જો યાદીમાં છે, આમાં હપ્તો ભર્યો છે, આ વ્યક્તિ આટલો હપ્તો ભર્યો, હવે એને એક રસીદ આપવી પડે. એ રસીદ અને નોટિસ એ રીતે એને પાછું આપશે બેંક અને ખાતામાં પૈસા જમા લઈ લેશે. બરાબર, સાથે અહીંયા કંપની ની બેંક જે જે લોકોના હપ્તા આવ્યા છે એ માટે કોકે 2 દિવસ અગાઉ ભર્યો, માની લો કે છેલ્લી તારીખ આજની છે, કોકે 2 દિવસ પહેલા ભર્યો, એ રીતે અલગ અલગ દિવસોમાં ભર્યા, તો એ બધા માટે કંપનીની બેંક એક યાદી બનાવે છે જેનું નામ આપે છે ભરણા ચિઠ્ઠી. આને ભરણા ચિઠ્ઠી કહેવાય, કારણ કે આ ભરણું ભરાય છે ને, જેમ શેર વહેંચણીમાં ભરણું હતું એમ આ જ રીતે આ પણ કંપનીમાં પૈસા આવે જ છે, એટલે એને પણ ભરણું જ કહેવાય છે. પણ જેમ કંપની યાદી બનાવે છે એમ આ બેંક પણ એક ચિઠ્ઠી બનાવે છે જેને ભરણા ચિઠ્ઠી નામ આપેલું છે. રસીદ અને નોટિસ જે છે એ જ્યારે શેર હોલ્ડર બતાવે ત્યારે એને પરત કરે છે. પણ જેટલા લોકોએ છેલ્લી તારીખ સુધીમાં હપ્તા ભર્યા એ બધાની એક યાદી બેંક પણ બનાવે છે ને, એને ભરણા ચિઠ્ઠી, કે છેલ્લા દિવસે જેટલા પૈસા આવી ગયા એ બધી યાદી તૈયાર કરી ભરણા ચિઠ્ઠીમાં બધાના નામ લખી અને કંપનીને એક સાથે બધું મોકલાવી દે છે કે ભાઈ આજે તમે છેલ્લી તારીખ કીધી હતી આજના દિવસ સુધીમાં આટલા પૈસા આવી ગયા છે. એ શબ્દ છે ભરણા ચિઠ્ઠી, જે બેંક કંપનીને મોકલે છે. પેલા તો રસીદ આપી દીધી કે એના પૈસા ભરાઈ ગયા, એટલે રસીદ એને જાળવી રાખવાની છે, કારણ કે એની માટે બહુ અગત્યની રહે છે. બરાબર, પોતે પૈસા ભર્યા એનું એક પ્રૂફ પણ છે. પણ બેંક કંપનીને જાણ કરે છે કે તમે જે છેલ્લી તારીખ સુધીમાં પૈસાનું કીધું તો એમાં ભરણા ચિઠ્ઠીમાં અમારી પાસે આટલા નામ છે, જે આટલા લોકોએ પૈસા ભર્યા છે. હવે જો કાર્યવિધિ આમ તો હપ્તાની તારીખ પૂરી થઈ એટલે ભરણા ચિઠ્ઠી બેંકે મોકલી દીધી, એટલે કાર્યવિધિ પૂર્ણતાને આરે છે. હવે છેલ્લો જે પોઈન્ટ રહે છે એ છે હપ્તા પત્રકમાં એક નોંધ કરવી. અહીંયા એક હપ્તા પત્રક, જો દર વખતે રજીસ્ટર બધા અલગ અલગ કાર્યવાહી માટે અલગ અલગ બને છે, એટલે બધાના નામ અલગ છે. જો ફેરબદલી માટે ફેરબદલી પત્રક હોય, વહેંચણી માટે વહેંચણી પત્રક હોય, હપ્તા માટે હપ્તા પત્રક હોય, સભ્ય માટે સભ્ય પત્રક હોય, આવી રીતે અલગ અલગ પત્રકો હોય છે. અહીંયા આ જે છે એમાં હપ્તા પત્રકમાં શું નોંધ કરવાની છે? તો કે જે ભરણા ચિઠ્ઠી બેંક એ કંપનીને આપી છે એના આધારે હપ્તા પત્રકમાં નોંધ થશે કે આજે છેલ્લી તારીખ વહી ગઈ અને માંગવા છતાં પણ અમુક લોકોએ જે છે એ હપ્તા નથી ભર્યા અથવા કેટલાય હપ્તા ભર્યા.
આપણે એઝ્યુમ કરીએ કે 10 જણા એવા હતા કે જેનો હપ્તો લેવાનો હતો. હવે 10 માંથી ભરણા ચીઠ્ઠી જે બેંકે મોકલી એમાં 10 માંથી 8 જણાના નામ આવ્યા, એટલે બધાએ ભરી દીધા. બાકી હવે એવા રહ્યા 2 જણા કે જેણે હજી સુધી આ છેલ્લી તારીખ વહી ગઈ છતાં પણ હપ્તો તો ભર્યો નહીં. તો હવે સેક્રેટરી શું કરશે કે હપ્તા પત્રકમાં એક નોંધ કરશે કે આટલા લોકોના હપ્તા ભરાઈ ગયા, હવે આમાં આ 2 જણાના બાકી છે. એ બંનેની યાદી સેક્રેટરી સંચાલક મંડળની સભામાં પાછી એક રજૂ કરશે કે માંગવા છતાં પણ આ લોકોએ હપ્તા નથી ભર્યા, તો સંચાલક મંડળ સમક્ષ રજૂ કરશે. અને સંચાલક મંડળ હવે આગળની કાર્યવાહીમાં જવા માટે એ એમને જાણ કરશે કે હવે આગળ શું થઈ શકે. આમાં આ રીતે હપ્તાની કાર્યવાહી છેલ્લા દિવસ પછી પૂર્ણ થશે. બરાબર, તો જે માંગવા છતાં પણ હપ્તા નથી ભર્યા એનું શું કરવું એ માટે પછી આગળની કાર્યવાહીમાં પોઈન્ટ વધશે. હવે આપણે આ કાર્યવાહી પૂર્ણ કરી, એટલે હું તમને શબ્દ કહ્યું કે એ થશે શેર જપ્તીનો પોઈન્ટ, જે તમારો એક પોઈન્ટ પછી છે. બરાબર, પણ ટૂંકમાં જેને બાકી હપ્તા છે એવા લોકોની યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ થશે કે જેણે માંગવા છતાં પણ હપ્તા નહોતો ભર્યા. ઓલી તો હપ્તાની યાદી પહેલા કે જેનો હપ્તો ઉઘરાવવાનો હતો, પણ 10 માંથી 8 ભરી દીધા અને 2 ન ભર્યા, એવા જે બાકી હપ્તાની યાદી છે એ સંચાલક મંડળ સમક્ષ સેક્રેટરી રજૂ કરશે. અને પછી આગળની કાર્યવાહી શું કહેશે એ માટે એને જણાવવા માટે કહેશે અને એ સંચાલકો નિર્ણય લેશે. બરાબર, અહીંયા આખી કાર્યવાહી પૂર્ણ થાય છે. 3 અને 4 માર્કમાં આ પ્રશ્ન આવે છે, શેર હપ્તાની કાર્યવિધિ લખો. બરાબર, તો આમ 7 મુદ્દા છે, પણ 4 માર્કમાં તમને 4 મુદ્દાની રીતે પૂછાય છે. અને બાકી મેં આમાંથી ઘણા બધા તમને નાના નાના પ્રશ્નો તો કીધા જ, એ રીતે પણ આખી કાર્યવાહી ખૂબ અગત્યની બની રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ શેર હપ્તાનો પોઈન્ટ આપણે અહીંયા આજે શરૂ કર્યો છે. આપણે એનો અર્થ, એની જે જોગવાઈઓ છે અને એની જે કાર્યવિધિ છે, એટલા પોઈન્ટ સુધી અત્યારે વાત કરી છે. પછી હજી સેક્રેટરીની ફરજો એ બાકી રહે છે આ પોઈન્ટમાં, અને આગળના શબ્દો આ ચેપ્ટરમાં જે છે એ આપણે નેક્સ્ટ બધા લેક્ચરમાં આગળ વધશું. પણ અત્યારે આ લેક્ચર જે છે એ અહીંયા અટકાવીએ છીએ.